કૃષ્ણ બાળમિત્રો, નીલમાધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 11 સ્ટાર્ટ કરવાનું છે. એક ક્લાસમાં ચેપ્ટર નંબર 11 આપણે સ્ટાર્ટ કર્યું હતું, પણ આપણને આવી તો ખબર ન હોય કે સ્કૂલ બંધ થઈ જશે અને ઓનલાઈન ચાલુ થશે. એટલે જે લોકોને આ પેજ થઈ ગયા છે એ લોકો રિવિઝન કરે, અને જે લોકોને આ બાકી છે એ સ્ટાર્ટ કરે. તો 4 અવાળા છે એ લોકોને આ ચેપ્ટર પહેલેથી સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે પહેલેથી જ શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 11 ઘડિયા અને ભાગાકાર. તો બાળમિત્રો, બધા મારી સાથે પેજ નંબર 120 કાઢશે અને 120 પેજ નંબર ઉપર ઘડિયા અને ભાગાકાર આપ્યું છે તે આપણે ભણવાનું છે. ચલો બાળમિત્રો, બધાનું ધ્યાન પુસ્તકમાં. શ્યામાનો બગીચો. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા છે. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા છે. તેનો બગીચો આવો દેખાય છે. જો બાળમિત્રો, સામે તમને બગીચો દોરીને આપ્યો છે એ રીતનો એને બગીચો બનાવ્યો છે. જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા છે. દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે. જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે. 18 = 6 × 3 એટલે કુલ 6 હારમાં 3-3 રોપા વાવ્યા છે. સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય છે? તો એમાં તમને આપ્યું છે કે સૂરજમુખી અને ગલગોટાને કઈ રીતે આપણે રોપશું. તો એમાં તમારે બાળમિત્રો મારી સાથે લખવાનું છે. સૂરજમુખી અને ગલગોટાને, તો સૂરજમુખી અને ગલગોટા બંનેનું આપ્યું છે. બંને કેટલા વાવવાના છે? તો કે 18-18 વાવવાના છે. તો કઈ રીતે? તો અહીંયા લખીશું 2 અને અહીંયા લખીશું 9. એટલે 9 × 2 = 18 એટલે કે 2 હારમાં 9-9 રોપા વાવીશું. ત્યાર પછી છે નીચે, એમાં 1 × 18 એટલે કે 1 લાઇનમાં જ 18 વાવી દેવાના છે. 1 હારમાં 18. સમજ પડી બાળમિત્રો? તમે પણ તમારો બગીચો બનાવી શકો છો. એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીમાં કુલ 48 રોપા હોય. દરેક હારમાં રોપાની સંખ્યા એકસરખી હોવી જોઈએ. તો બાળમિત્રો, તમને સમજ પડી છે ને? હવે તમારે પેજ નંબર 121 કાઢવાનું છે. બાળમિત્રો ચલો પેજ નંબર 121 કાઢ્યું. તમે અભરાઈમાં વર્ણિયો. ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી છે. આ એક લાંબી છાજલી હતી જેમાં બે પંક્તિઓ એટલે કે 2 હારમાં, દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં જગ રાખેલા છે. તો બાળમિત્રો, તમને જગ દેખાય છે? આ જે છાજલીમાં મૂકેલા છે એ 2 હારમાં. શું તમે બીજી કોઈ રીતે 30 જગ માટે છાજલી બનાવવાનું વિચારી શકો છો? તો હા બાળમિત્રો, આપણે જો 3 હારમાં 10-10 મૂકીશું, 3 હારમાં 10-10 તો પાછું આપણે અલગ રીતે બનાવી શકીશું. ત્યાર પછી છે એક છાજલી દોરો, તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી વરણી ગોઠવી શકો છો, તે જગ્યાએ કુલ કેટલી હાર છે. શું તમારા મિત્રએ પણ કોઈ અલગ રીતે છાજલી દોરેલી છે? તો તમારે ત્યાં લખવાનું છે. અહીંયા લખવાનું છે 30 = 5 × 6 પછી 6 × 5 અને 10 × 3. આ રીતે આપણે 30ને અલગ અલગ રીતે ગોઠવી શકીએ. ત્યાર પછી છે બંટી. મને 7નો ઘડિયો આવડતો નથી. ગુડ્ડુ કહે છે, મને પણ 5 સુધીના જ ઘડી આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે. હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું છું. બાળકો, યાદ કરવાને બદલે નવા ઘડિયા રચવાનો આનંદ માણીએ. તો ચલો બાળમિત્રો, મારી સાથે પેજ નંબર 122 કાઢો.
ચલો બાળ મિત્રો, પેજ નંબર 122 કાઢ્યું તમે લોકોએ. તેમાં આપણને 2નો ઘડિયો અને 5નો ઘડિયો આપ્યો છે. એક એકાએ, બે એકા બે, બે દૂ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ બાર, બે સીધા 14, બે અઠા 16, બે નવા 18 અને બે દાન 20. પછી 5નો ઘડિયો તમને આપ્યો છે. 5 એકા 5, 5 દૂ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાયો 25, 5 છંગ 30, 5 સીતા 35, 5 અઠા 40, 5 નવા 45 અને 5 એ 50. તો આ બંનેના ઘડિયાનો ઉપયોગ કરીને આપણે 7નો ઘડિયો બનાવવાનો છે. તો બાળ મિત્રો, 2 એકા 2 ના 2 અને 5 એકા 5, તો 2 વત્તા 5 એટલે કેટલા થાય? 7 થાય. ત્યાર પછી 4 અને 10, તો 10 ને 4 કેટલા થાય? 14 થાય ને. તો એવી જ રીતે તમારે 2 એકાની સંખ્યા અને 5 એકાની બંનેનો સરવાળો કરશો એટલે તમને 7નો ઘડિયો મળશે. અહીંયા છે 6 અને 15, તો 15 ને 6 કેટલા થાય? તો 15 ને 6 થાય 21. પછી 8 અને 20, તો કેટલા થાય? 28. 10 અને 25 એટલે 35. 12 અને 30 એટલે 42. 14 વત્તા 35 એટલે થાય 49. 16 વત્તા 40 એટલે 56. 18 વત્તા 45 એટલે થાય 63. અને 20 વત્તા 50 એટલે કેટલા થાય? 70. જુઓ, મેં કેવી રીતે આ પીળા ખાનાની 2 સંખ્યાનો સરવાળો કરી 7નો ઘડિયો મેળવ્યો. આહા, આ તો સરળ છે. હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું. બંટીને 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરી 7નો ઘડિયો રચવામાં મદદ કરો. તો અહીંયા આપણને 4નો અને 3નો ઘડિયો લખવાનો કીધો છે ને, એની ઉપરથી 7નો ઘડિયો આપણે રચવાનો છે. તો બાળમિત્રો, આપણે બંટીને મદદ કરીએ. તો 4નો ઘડિયો આપણે પહેલાં લખીશું. 4 એકા 4, 4 દૂ 8, પછી 4 તરી 12, ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સીતા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 એ 40. ત્યાર પછી છે 3નો ઘડિયો. તો 3 એકા 3, 3 દૂ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સીતા 21, 3 અઠા 24, 3 નવા 27 ને 3 એ 30. સમજ પડી બાળ મિત્રો? હવે બંનેનો સરવાળો કરીને આપણે 7નો ઘડિયો લખવાનો છે. તો બાળ મિત્રો, 12 ને 9 કેટલા થશે? જો 4 ને 3 કેટલા થયા? 7 થયા. તો અહીંયા 7 લખેલા છે, દેખાય છે. ત્યાર પછી 8 ને 6 કેટલા થશે? તો 8 ને 6 થશે 14. પછી 7 દૂ 14, 7 તરી 21, તો 12 ને 9 કેટલા થાય? 21. પછી 16 ને 12, 28. પછી 20 ને 15, તો 35. 24 ને 18 એટલે 42. બંનેનો સરવાળો કરવાનો, 28 વત્તા 21 તો થાય 49. 32 વત્તા 24 તો કેટલા થાય? 56. પછી 9 તરી 27 અને 9 ચોક 36 તો કેટલા થશે? 36 અને 27 તો 63 થશે. અને 30 અને 40 કેટલા થશે? 70. તો જો આવી રીતે 7 એકાનો ઘડિયો બન્યો, 7 એકા 7, 7 દૂ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 7 સીતી 49, 7 અઠા 56, 7 નવા 63 અને 7 એ 70. તમે 12નો ઘડિયો લખવા કયા 2 ઘડિયાના ઉપયોગ કરશો એવું કીધું છે. તો 12નો ઘડિયો લખવા માટે એમાં લખો 8 અને 4. 8 અને 4 બંને ઘડિયાનો ઉપયોગ કરીશું એવું લખવાનું છે તમારે. ત્યાર પછી બાળ મિત્રો, તમારે એના પછીનું પેજ નંબર 123 કાઢવાનું છે. ચલો 123 પેજ નંબર કાઢો બાળ મિત્રો.
ચલો પેજ નંબર 123 કાઢ્યું બાળ મિત્રો. કેટલી બિલાડીઓ, ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. જ્યારે તેણે ગળવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેણે 28 પગ ગણ્યા. તો ખોખામાં કેટલી બિલાડીઓ છે, કેટલા પગ દેખાય છે બાળ મિત્રો? તો 28. 8 પગ એટલે 2 બિલાડીઓ, એટલે 1 બિલાડીને કેટલા પગ હોય બાળ મિત્રો? 4 પગ હોય. તો 12 બિલાડીના કેટલા પગ થાય? 12 પગ હોય તો કેટલી બિલાડી થાય? તેમાં લખો 3 બિલાડી થાય. પછી નીચે એક કોષ્ટક જેવું આપણને આપેલું છે, એમાં કીધું છે કેટલા પગ, તો 4 પગ હોય તો 1 બિલાડી થાય, 8 પગ છે તો 2 બિલાડી થઈ, તો 12 પગ હોય તો કેટલી બિલાડી થાય? 3. પછી 16 પગ હોય તો 4 બિલાડી, 20 પગ હોય તો 5 બિલાડી, 24 પગ હોય તો 6 બિલાડી, અને 28 પગ હોય તો 7 બિલાડી, અને 32 પગ હોય તો 8 બિલાડી થાય. સમજ પડી બાળમિત્રો? ત્યાર પછી નીચે આપ્યું છે કે તો 28 પગ એટલે કેટલી બિલાડી, તો અહીંયા 28માં કેટલા આવ્યા છે? 7, તો 7 બિલાડી થાય. ચલો લખ્યું બાળમિત્રો. ત્યાર પછી નીચે આપ્યું છે કે મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા છે. તેણે તેના પગ ગણ્યા તો 28 થયા, તો તેમાં મરઘીના બચ્ચા કેટલા? તો એક બચ્ચાને 2 પગ હોય મરઘીના બચ્ચાને, તો 28 ભાગ્યા 2 કરો એટલે 14 આવશે. કેટલા આવશે? 14. એટલે અહીંયા લખવાનું 14 મરઘી. 28 પગ હોય તો 14 મરઘી હોય. લીલા એક દિવસ સુધી શાળાએ 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી. તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ નથી ગઈ? તો 7 દિવસનું એક અઠવાડિયું હોય તમને ખબર છે, તો 21 ભાગ્યા 7, તો 7 તરી 21 એટલે 3 અઠવાડિયા થશે. 3 અઠવાડિયા. ચલો લખ્યું બાળ મિત્રો. તો અહીંયા આપણે પેજ નંબર 123 સુધી ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 124 થી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.